ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉજવણી કરવામાં આવી. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર અવનવી રાખડીઓનું ધૂમ વેચાણ થયું. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતિક ગણાતા રક્ષાબંધન પર્વની સમગ્ર ભરૂચ જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. રક્ષાબંધનના તહેવાર આગળના અઠવાડિયા જેવા સમયથી જિલ્લાના બજારોમાં અવનવી રાખડીઓના સ્ટોલ મંડાયેલા નજરે પડ્યા હતા. ચોમાસું હોવા છતાં હાલ વરસાદે ઉઘાડ કરતા રક્ષાબંધનની ઉજવણીનો મોટો ઉત્સાહ સમગ્ર જિલ્લામાં જોવા મળ્યો હતો. શ્રાવણ માસની ગણાતા એક પવિત્ર માસ તરીકે થાય છે. શ્રાવણને તહેવારનો મહિનો પણ કહેવાય છે. રક્ષાબંધનનો પર્વ ભાઈ બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનો પર્વ. આ પ્રેમ ભારે હર્ષો ઉલ્લાસ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષોમાં ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ સાથે બે તહેવાર સંકળાયેલા હોય છે, એક ભાઈ બીજ અને બીજો રક્ષાબંધન. રક્ષાબંધન શ્રાવણ માસની સુદ પૂનમે ઉજવાય છે. બહેન ભાઈના હાથ પર રાખડી બાંધીને તેના બાલ પર તિલક કરે છે અને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરે છે. રક્ષારૂપી રાખડીના કવચ દ્વારા બહેનની સુખ સમૃદ્ધિ, પ્રગતિ, સલામતી, દીર્ઘાયુ અને સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છાઓ પાઠવીને પ્રાર્થના કરે છે. જ્યારે ભાઈ પણ બહેનની લાજ સલામતીની જવાબદારી સ્વીકારીને બહેનના રક્ષણ માટે વચનબદ્ધ થાય છે તેમજ બહેનને પોતાની યથાશક્તિ ભેટ પણ આપે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમ સાથે જોડાયેલું રક્ષાબંધનનો પર્વ આસ્થા અને વિશ્વાસનો પ્રતીક ગણાય છે. રક્ષાબંધન સમયે દરેક પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે છે. રક્ષાબંધનના આધ્યાત્મિક મહત્વની વાત કરીએ તો આ દિવસે સાગર ખેડૂતો દરિયાની પૂજા કરતા હોય છે. આ પર્વ નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રાહ્મણો આ દિવસે જનોઈ બદલે છે, તેથી તેમને બળેવ પણ કહે છે. બંગાળ અને ઓડિશામાં રક્ષાબંધનના પર્વ જુલર પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. મહારાષ્ટ્ર અને કેરળમાં આ દિવસને નળની પૂર્ણિમા કહેવાય છે. ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં ઘઉંના બીજ વાવવામાં આવે છે, તેથી તેને ગજરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. વળી આ દિવસને બ્રાહ્મણો તેમના યજમાનને અને ગુરુ તેમના શિષ્યને રાખડી બાંધી શુભેચ્છાઓ આપે છે. પૌરાણિક કથા અનુસાર કુર રાજા શિશુપાલે ભરીસભામાં ભગવાન શ્રી કૃષ્ણની નિંદા કરી અને અનેક ચેતવણીઓ આપ્યા છતાં તેના વ્યવહારમાં કોઈ સુધારો થયો નહીં. ત્યારે શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્રનો ઉપયોગ તેના ઉપર કર્યો હતો. આ સમયે શ્રી કૃષ્ણની આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારે દ્રૌપદીએ તરત જ પોતાની સાડીનો છેડો ફાડી અને ભગવાનના એ ઘા ઉપર બાંધ્યો. ભગવાને દ્રૌપદીને તેની આ મદદના બદલામાં ભવિષ્યમાં તેને જરૂર પડે ત્યારે મદદ કરવાનું અભય વચન આપેલ અને રાજ્યસભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ સમયે શ્રી કૃષ્ણ ભગવાને દ્રૌપદીના ચીર પૂર્યા અને બહેનની રક્ષા કરી હતી. આ પ્રસંગથી જ રક્ષાબંધનનો આરંભ થયો એમ કહેવાય છે. બીજા એક બનાવમાં દેવતાઓ અને રાક્ષસો વચ્ચે થયેલા યુદ્ધમાં દેવરાજ ઇન્દ્ર પોતાનું રાજ્ય હારી ગયા. આ રાજ્ય પરત મેળવવા ઈચ્છતા ઇન્દ્રને ઇન્દ્રાણીઓએ પૂજામાંથી નીકળેલા સૂત્ર હાથ પર બાંધ્યું હતું, તેથી ઇન્દ્રને વિજય મળ્યો હતો. માતા કુંતાએ અભિમન્યુને અમર રાખડી બાંધીને કૌરવો સામે 60 કોઠા યુદ્ધ જીતવા મોકલ્યો હતો. મેવાડની મહારાણીએ હુમાયુને રક્ષા મોકલી ભાઈ બનાવેલ રાજા પોરસ અને મહાયોદ્ધા સિકંદરની વચ્ચે યુદ્ધ થયું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથ પર રાખડી બાંધી હતી. આ રક્ષાબંધન સાથે ભવ્ય પૌરાણિક ઇતિહાસ સંકળાયેલો જોવા મળે છે. રક્ષા એ સૂત્રનો ધાગો, તાંતરો કે દોરો માત્ર નથી, પણ રક્ષાના પ્રત્યેક દોરા કે તંતુમાં ભાઈ બહેનનો નિસ્વાર્થ અતૂટ પવિત્ર પ્રેમ રહે છે, તેમજ સ્નેહનું રક્ષણ કરતું પવિત્ર બંધન અને અભય વચન છે. કેટલીક સામાજિક સંસ્થાઓ દ્વારા જેલમાં કેદીઓને પણ રક્ષા બાંધવામાં આવે છે અને તેમના જીવન પરિવર્તનની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. હોસ્પિટલના દર્દીઓને રક્ષા બંધાય છે અને તેમના સુખાકારી અને સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવે છે. રક્ષાબંધનનો તહેવાર એ પરિવર્તનનું પર્વ છે. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિએ જોવાનો શીખવાડે છે. પર સ્ત્રી માતા અને બહેન સમાન છે, તેનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. સ્ત્રી તરફ વિકૃત દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિએ રાખવી. નારી એ ભોગ વિલાસનું સાધન નહીં, પણ માતા લક્ષ્મી અને દુર્ગાનું સ્વરૂપ છે. તેમ માની વિશાળ ભાવના રાખી તેનો આદર, સત્કાર અને સન્માન કરવું એ ભાવના જ રક્ષાબંધનના પવિત્ર પર્વને સાચી ઉજવણી કહેવાય છે. નઈમ દિવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, વાગરા.